તો જવાબમાં આવશે ઓપ્શન સી ગુજરાત ત્યારબાદ બીજો પ્રશ્ન છે નદીના પાણીનો રંગ શાથી બદલાય છે તો તેમાં જવાબમાં આવશે ઓપ્શન ડી એ અને બી બંને એટલે કે તેમાં અશુદ્ધિ ભળવાથી અને રેતીના કારણે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત કયા મહિનાથી કરવામાં આવી તો જવાબમાં આવશે ઓપ્શન બી ઓક્ટોમ્બરથી ચોથું છે નીચેનામાંથી ક્યુ ફળ ઉનાળામાં થાય છે તો જવાબમાં આવશે ઓપ્શન સી કેરી ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે તો જવાબમાં આવશે ઓપ્શન એ ભોજનાલયમાં ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો તેમાં પેલું છે અમારા જિલ્લામાં સુરતની વસ્તી ખાલી જગ્યા છે તો જવાબમાં આવશે સાઠ લાખ એક્યાસી હજાર ત્રણસો બાવીસ બીજું છે અબુધાબીમાં ખાલી જગ્યા પાણી કરતાં સસ્તું છે તો જવાબમાં આવશે પેટ્રોલ ત્રીજું છે ઉત્તરાયણનો તહેવાર ખાલી જગ્યાના દિવસે ઉજવાય છે તો જવાબમાં આવશે ચૌદમી જાન્યુઆરી ચોથું છે દુધિયા દાંત ખાલી જગ્યા હોય છે તો જવાબમાં આવશે વીસ પાંચમું છે ખાલી જગ્યા પાંદડા સીવીને પોતાનો માળો બનાવે છે તો જવાબમાં આવશે ડરઝીડો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાં ખરા વિધાનોની સામે ખરું અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો તેમાં પેલું છે નીલાભાઈના કુટુંબને પાકિસ્તાન સરકારે ભારત મોકલ્યા હતા તો જવાબમાં આવશે ખોટું બીજું છે વાવણી કરવાનું કામ એકદમ સહેલું છે તો જવાબમાં આવશે ખોટું ત્રીજું છે ઝૂપડપટ્ટીમાં પાણી માટે કાયમ ઝઘડા થાય છે તો જવાબમાં આવશે ખરું ચોથું છે મધ્યાહન ભોજનમાં બાળકોને રોજ જુદું જુદું જમવાનું આપવામાં આવે છે તો જવાબમાં આવશે ખરું પાંચમું છે કેટલાક મસાલા ઔષધીય ગુણ ધરાવે છે તો જવાબમાં આવશે ખરું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો તેમાં પહેલો પ્રશ્ન છે ખરચોરિયામાં નીલાભાઈનું નવું ઘર કોણે બનાવ્યું તો જવાબમાં આવશે નીલાભાઈએ પોતે તેમની બહેનને તથા માતા પિતાએ ભેગા થઈને બનાવ્યું બીજું છે કઈ જગ્યાએ નદીનો રંગ બદલાઈ જાય છે કેમ તો જવાબમાં આવશે માનવ વસવાટવાળી જગ્યાએ તથા કારખાનાનો કચરો પાણી સાથે ભળવાથી તેના રંગ બદલાય છે 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 ઊંચી ઊંચી બિલ્ડિંગોમાં ઉપર ચડવા માટે કઈ સુવિધા હોય તો જવાબમાં આવશે બિલ્ડિંગમાં ઉપર જવા માટે સીડી અને લિફ્ટની સુવિધા હોય છે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે તમારા જિલ્લામાં સૌથી વધુ પ્રવાસીઓ આવતા હોય તેવું ઐતિહાસિક સ્થળ ક્યુ છે તો જવાબમાં આવશે સિદ્ધનાથ મહાદેવ મંદિર પાંચમું છે કરશન ઘંટી માટેના નાણાં ક્યાંથી મેળવવાનો છે તો જવાબમાં આવશે કરશન પાંચ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને વિભાગ અ અને વિભાગ બ આપેલા છે તે મુજબ આપણે યોગ્ય જોડકા જોડવાના છે તો સૌ પ્રથમ છે પકડ અને હથોડી તો તેની સામે જવાબમાં આવશે પ્લમ્બર ત્યારબાદ છે બાજરી તો તેની સામે જવાબમાં આવશે ચોમાસુ પાક ત્યારબાદ છે રંગો પિચકારી તો જવાબમાં આવશે હોળી અને ધૂળેતી ત્યારબાદ છે જેતપુર તો જવાબમાં આવશે બાંધણી ત્યારબાદ છે થાનગઢ તો જવાબમાં આવશે માટીકામ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો તો તેમાં પહેલો પ્રશ્ન છે નદીના પાણી કયા કારણોથી દૂષિત થાય છે તો જવાબમાં આવશે નદીમાં વાસણ કપડાં ધોવાથી પાલતુ પ્રાણીઓને નવડાવવાથી કારખાના અને ગટરોના પાણી નદીમાં ભળવાથી ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો વરસાદના પાણી સાથે નદીમાં ભળવાથી મોટા વહાણોમાંથી તેલ ધોળાવાથી પૂર જેવી કુદરતી આપત્તિમાં ગામોનો કચરો તથા પાણીમાં તણાઈ આવેલા મરેલા ઢોર વનસ્પતિ વગેરેને લીધે નદીના પાણી દૂષિત થાય છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય તો જવાબમાં આવશે કપડાં ધોવા વાસણ ધોવા ઢોરને નવરાવવા શૌચક્રિયા જેવી પ્રવૃત્તિઓ નદી કિનારે ન કરવી જોઈએ કારખાના તથા ગટરોના ગંદા પાણીને શુદ્ધિકરણ કર્યા પછી નદીમાં ભેળવવા નદી કિનારે થોડા થોડા અંતરે કચરાપેટી મૂકવી જેથી ત્યાં ફરવા આવેલા સહેલાણીઓ કચરો પાણીમાં ન ફેંકે લોકોમાં નદીની સ્વચ્છતા અંગ્રેજોની જાગૃતિ ફેલાવી શકાય ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે પ્રતિભાને કઈ બાબત ખરાબ લાગે છે તો જવાબમાં આવશે પ્રતિભાને ઘરના વડીલો તેના ભાઈનો રાતના મોડા સુધી ઘરની બહાર રહે તો પણ તેને પડતા નથી જ્યારે પ્રતિભાને તો સાંજે પડતા જ ઘરે પહોંચી જવાની સૂચના આપવામાં આવી છે તે બાબત તેને ખરાબ લાગે છે તેને આ પ્રકારના છોકરા અને છોકરી માટેના અલગ નિયમ ગમતા નથી ત્યારબાદ ચોથો પ્રશ્ન છે રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી તો જવાબમાં આવશે જમીન પોચી બનાવવામાં નિંદણને દૂર કરવામાં ડુંગળીના તૈયાર પાકને ભણવામાં અને ડુંગળીને કોઠળામાં ભરવામાં મદદ કરી ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે તમારા જિલ્લાના લોકોનો પોશાક જણાવો તો જવાબમાં આવશે મારા જિલ્લા અમદાવાદમાં પુરુષો પેન્ટ શર્ટ ધોતિયું પહેરણ જભ્ભો લેંગો માથે ફાળિયું પહેરે છે સ્ત્રીઓ સાડી કબજો અને ચણિયો પહેરે છે અમદાવાદ અને અન્ય શહેરોમાં રહેતા લોકો આધુનિક પોશાક પહેરે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિવિધ મસાલાઓનો ઉપયોગ લખો જેમાં સૌ છે હળદર અજમો હિંગ મેથી લવિંગ ઈલાયચી વરિયાળી અને ધાણાજીરું તો સૌપ્રથમ જોઈએ હળદર તો તેમાં આવશે શરદી ઉધરસ અને કફ દૂધ કરવા ગરમ પાણી કે દૂધ સાથે લેવામાં આવે છે ત્યારબાદ બીજું છે અજમો તો તેમાં આવશે પેટના દુખાવા માટે ચપટી મીઠા સાથે લેવા લેવાથી રાહત થાય છે ત્યારબાદ છે હિંગ તો જવાબમાં આવશે પેટમાં થતા ગેસ કે આફરા માટે હિંગને પાણીમાં પલાળી તેની પેસ્ટ નાભીના ભાગે ભરવાથી રાહત થાય છે ત્યારબાદ છે મેથી તો જવાબમાં આવશે શરીરના માટે રાત્રે મેથીને પાણી સાથે લેવાથી રાહત થાય છે છે લવિંગ તો જવાબમાં આવશે ઉધરસ કે દાંતમાં થતા દુખાવા માટે લવિંગ ખૂબ ઉપયોગી છે ત્યારબાદ છઠ્ઠું છે ઇલાયચી તો જવાબમાં આવશે જમ્યા પછી કે મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા ઇલાયચી ઉપયોગી છે સાતમું છે વરિયાળી તો જવાબમાં આવશે ખોરાકને પચાવવા માટે અને શરીરની ઠંડક માટે વરિયાળી ખૂબ ઉપયોગી છે ત્યારબાદ આઠમું છે ધાણાજીરું તો જવાબમાં આવશે છાશના સ્વાદને વધારવા ખોરાકને સુગંધિત અને સ્વાદિષ્ટ કરવા માટે તથા પાચન માટે ધાણાજીરું ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડિયોની લિંક તમે તમારા મિત્રોને જરૂરથી શેર કરજો